સાબરકાંઠા જિલ્લાના આઈડર શહેરમાં આવેલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે 23 માર્ચના રોજ નવીન બનાવેલ આવાસનું કર્મચારીઓને અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓ માટે આવાસ યોજના બનાવવામાં આવી રહી છે, ત્યારે ઈડર શહેરમાં આવેલા પોલીસ કર્મીઓને પણ નવી બનાવેલ આવાસ યોજના શનિવારના રોજ અર્પણ કરવામાં આવી. આવાસ યોજના હેઠળ એક પીઆઈ ક્વાર્ટર તેમજ 24 પોલીસ કર્મચારીઓ માટેના ક્વાર્ટર્સ બનાવવામાં આવ્યા તેમજ તેમને અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ પ્રસંગે આઈપીએસ અધિકારી ચૈતન્ય રવિન્દ્ર મંડલિક, પોલીસ અધિક્ષક સાબરકાંઠાના ભરત હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઈડર નાયબ પોલીસ અધિક્ષક દિનેશસિંહ ચૌહાણની પૂરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સૌપ્રથમ આવાસ યોજનાની ભૂમિપૂજન કરી સત્યનારાયણની કથા વાંચી હતી. આઈપીએસ અધિકારી દ્વારા શ્રીફળ વધેરી રિબિન કાપી આવાસને ખુલ્લી મૂકવામાં આવી. આઈપીએસ અધિકારી ચૈતન્ય રવિન્દ્ર માંડલિકને નવીન બનાવેલા આવાસની અંદર જઈ રૂમની તપાસ કરી હતી. ત્યારબાદ ઈડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીજે ચાવડા દ્વારા ભજન કીર્તન અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. આ સુંદરકાંડનો તમામ પોલીસ કર્મચારીઓને પરિવાર સાથે લાભ લીધો હતો. 24 પોલીસ કર્મચારીઓએ નવી બનાવેલ આવાસ યોજનાને અર્પણ કરવામાં આવી. ત્યારે આ પ્રસંગે ઈડર શહેરના વડીલ જાડેજા, ગિરધર કાકા જેવા અન્ય નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાકેશ નાયક સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, ઈડર.